ગણેશ ચતુર્થી નિમિત્તે આજે આપણે ગણપતિ દાદાના ફેવરિટ ચૂરમાના લાડુ બનાવીશું એ પણ પરફેક્ટ માપ સાથે બધી જ ટ્રિક્સ અને ટીપ્સ હું તમને કહીશ તમે જો લાડુ પહેલીવાર બનાવતા હશો તો પણ મારી રીત સાથે અને રેસીપી સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે તમે જુઓ રસોયા આ જ રીતે બનાવતા હોય છે ને તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવવાના નમસ્તે સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં લાઈક કરજો જો તમારા કોઈ સજેશન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો તો ચાલો જોઈએ આજે શું નવું બનવાનું છે મેગાના રસોડામાં તો ચાલો જોઈએ લાડુ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈએ મેં અહીંયા પરફેક્ટ માપ લીધેલું છે બે કપ જેટલો ઘઉંનો લોટ લેશું જાડો ઘઉંનો લોટ લેવાનો છે જે આપણે ભાખરી માટે યુઝ કરતા હોઈએ એ જ લોટ લીધો છે તેનાથી વધારે જાડો લોટ નહીં લેવાનો નહીં તો લાડવા સારા નહીં બને જો તમારા પાસે જાડો લોટ ન હોય તો તમે ઝીણા ઘઉંના લોટમાં રવો એડ કરીને પણ તમે બનાવી શકો છો પણ શક્ય હોય તો તમારે જાડો ઘઉંનો લોટ જ વાપરવાનો છે બે કપ લોટની સામે અહીંયા મેં દોઢ કપ જેટલી ખાંડ લીધેલી છે ખાંડને આપણે ગ્રાઇન્ડ કરીને વાપરીશું તમે ખાંડના બદલે ગોળ પણ વાપરી શકો છો ગોળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું કાજુ અને બદામની મેં કતરણ તૈયાર કરેલી છે સાથે આપણે આખા કાજુ બદામ લઈશું તેને ભૂક્કો કરી અને આમાં એડ કરીશું ટેસ્ટ બહુ સરસ આવશે લીલવા દ્રાક્ષ લઈશું એલચીનો ભૂક્કો અને ખસખસ લેશું ખસખસ ઓપ્શનલ છે તમે અહીંયા જાયફળ પણ યુઝ કરી શકો છો આ વસ્તુઓ સિવાય હું એક એવી વસ્તુ વાપરવાની છું જેનાથી આપણા લાડવા એકદમ સરસ બનશે જેવા રસોયા બનાવે છે તેવા જ બનશે તો વિડીયોને છેક સુધી જોજો આ સિવાય તળવા માટે તેલ મોણ માટે તેલ અને ઘી જોઈશે તો બે કપ ઝાડા લોટને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું તમને મારી રેસિપી કેવી લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી કહેશો અને તમે લાડવા કેવી રીતે બનાવો છો એ પણ મને કહેશો બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું મોહણ માટે તેલ તમારા અહીંયા ધ્યાનથી ઉમેરવાનું છે જો તમે વધારે તેલ એડ કરશો તો તેલની વાસ આવશે લાડવામાં એ લાડવા સારા નહીં લાગે અને જો તેલ ઓછું હશે તો મુઠિયા જે આપણે તળશું ત્યારે તેલ વધારે પીશે તો પણ સારા નહીં લાગે તમારે એકદમ પરફેક્ટ લેવાનું છે માપ તેલ બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે મુઠ્ઠી વાળો તો લોટ અડધો જ ભેગો થાય છે મુઠ્ઠી પડતું મોણ નથી તેનાથી થોડું ઓછું છે એક કપ પાણી લીધેલું છે તેને આપણે જરૂર પ્રમાણે આમાં થોડું થોડું એડ કરીશું અને એક કડક લોટ બાંધી દઈશું ધીમે ધીમે પાણી એડ કરતા જવાનું બધું મિક્સ કરતાં જવાનું અને લોટ બાંધતા રહેવાનો એક સાથે વધુ પાણી એડ નથી કરવાનું ધીમે ધીમે એડ કરીશું આ રીતે બનાવેલા લાડવાને તમે ફ્રીઝની બહાર દસથી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તેને ફ્રીઝમાં રાખવાની જરૂર નથી તેને બહાર જ રાખવાના એકવાર મહેનત કરીએ તો આઠથી દસ દિવસ સુધી એકદમ સ્વાદિષ્ટ લાડવાને આપણે એન્જોય કરી શકીએ છીએ લોટમાં થોડું થોડું જ પાણી એડ કરવાનું લોટ બાંધવામાં ઉતાવળ નહીં કરવાની જો લોટ ઢીલો થઈ જશે તો લોટમાંથી જે આપણે મુઠિયા બનાવીને તળશું એ બરાબર તળાશે નહીં અને આપણા લાડવા ચીકણા રહેશે અને તે સારા પણ નહીં રહે લાડવા બનાવતી વખતે બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું તમારો લોટ ઢીલો ન થઈ જાય તે અને બીજું મુઠિયા જે તળીશું એ સરસ તળાવવા જોઈએ આ રીતનો એકદમ કડક લોટ આપણે તૈયાર કરી લેશું લોટને થોડો થોડો ભેગો કરી લઈએ જો એકદમ સરસ કડક છે ને હવે બાકીનો જે કોરો લોટ છે તેને સાઈડમાં લઈએ થોડું પાણી એડ કરી અને તેને પણ બાંધી લઈએ અને આ જે બાંધેલો લોટ છે તેની સાથે મિક્સ કરી લઈએ લાડવા બનાવવાની મારી આ ટિપ્સને તમે ફોલો કરશો તો તમારા લાડવા રસોયા બનાવે છે તેવા એકદમ સરસ પરફેક્ટ બનશે લોટને આપણે સારી રીતે કૂણવી લઈશું જો તમારો લોટ પરફેક્ટ હશે તો આવી રીતે કાથરોટમાં જરા પણ ચોંટેલો નહીં હોય કે હાથમાં પણ નહીં ચોંટે આ રીતનો સરસ લોટ બાંધી લેવાનો થોડું મસળી લેવાનું તેને સ્મૂથ કરી લેવાનો હવે આપણે તેમાંથી મુઠિયા બનાવીશું મુઠિયા બનાવવા માટે થોડો લોટ લેશું તેને આ રીતે આપણે હાથમાં મસળી લેશું મુઠિયા તળતી વખતે લોટ અંદરથી કાચો ન રહે તે માટે હવે તેને હું કહું એ રીતે તમારે શેપ આપવાનો એ રીતે જ મુઠિયા બનાવવાના લોટને સરસ રીતે મસળ્યા પછી આ રીતે ચાર આંગળી અને હથેળીની વચ્ચે લોટને આ રીતે દબાવવાનો જુઓ ફરીવાર જોઈ લઈએ મારી આ ટ્રીક સાથે તમે જો મોટી સાઈઝના મુઠિયા પણ તળશો તો પણ કાચા નહીં રહે જુઓ ફરીવાર જોઈ લઈએ સરસ રીતે મસળી લઈએ લોટને મસળ્યા પછી આ રીતે બે હાથની મદદથી તમારે સરસ એમાં વચ્ચે ખાડા જેવું થઈ જવું જોઈએ એ ખાડો થશે એટલે તમારો લોટ વચ્ચેથી કાચો નહીં રહે આ રીતના બધા મુઠિયા તૈયાર કરી લેશું બે કપ લોટમાંથી પાંચ મુઠિયા તૈયાર થયા છે અને લોટ બાંધવા માટે અડધા કપથી થોડું વધારે પાણી આપણે યુઝ કર્યું છે મોટી કઢાઈમાં તેલ ગરમ કરીશું મુઠિયાને તળવા માટે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટ તેલમાં એડ કરીશું બબલ્સ થવા જોઈએ લોટ ઉપર ન આવવો જોઈએ તેલનું ટેમ્પરેચર પરફેક્ટ છે તેમાં આપણે મુઠિયા તળી લઈએ આપ ગેસની ફ્લેમ ધીમી અથવા તો મધ્યમ રાખવાની છે મુઠિયા તળવા એ થોડું ધીરજ માગી લે તેવું કામ છે કડાઈમાં જેટલા સમય તેટલા મુઠિયા આપણે તેમાં એડ કરીશું ધીમા તાપે તળી લઈશું જો તેલ વધારે ગરમ હશે તો ઉપરથી મુઠિયા લાલ થઈ જશે પણ અંદરથી લોટ કાચો રહેશે એટલે તેલમાં ખાસ ધ્યાન રાખવાનું વચ્ચે તેને આપણે હલાવી લઈશું સરસ રીતે તળી લેવાના છે આ રીતે જો તમારે તેલમાં મુઠિયા ન તળવા હોય તો આ જ લોટથી તમે મોટી ભાખરી બનાવી તેને શેકીને પણ લાડુ બનાવી શકો છો મુઠિયાને ચલાવતા રહી આછા ગુલાબી થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે હવે તેનું બધું તેલ નીતારી અને કાઢી લઈશું જમણવારમાં જે લાડવા બને છે તે આ જ રીતે બને છે એટલે તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે બધા મુઠિયા કાઢી લીધા છે તમે જોઈ શકો છો કેટલા પરફેક્ટ મુઠિયા તળાણા છે તેને આ રીતે નાના કટકા કરી લઈએ આ રીતે નાના કટકા કરવાથી તે જલ્દી ઠરી જશે દસ્તાની મદદથી પણ તમે કરી શકો છો બીજી બાજુ મેં તેલમાં બીજા મુઠિયા પણ એડ કરી દીધા છે તળવા માટે આઠરે ત્યાં સુધી આપણે ખાંડ પીસી લઈએ દોઢ કપ જેટલી ખાંડ લીધેલી છે તમે આ લાડવાને ગોળમાં પણ બનાવી શકો છો પણ મારા ઘરમાં ખાંડના લાડવા પસંદ છે આ રીતે ઝીણી ખાંડ દળી લેવાની છે એ જ મિક્સર જારમાં આપણે જે મુઠિયાના કટકા કર્યા છે તેને આપણે પીસી લઈએ તેને પલ્સ મોડ ઉપર પીસવાનું છે એટલે કે થોડીવાર ચાલુ રાખવાનું પછી પાછું મિક્સર બંધ કરી દેવાનું એ રીતે ચાલુ બંધ કરતા દળવાનું છે મોટો ચાયણો લીધો છે જે ઘઉં ચાળવાનો ચાયણો હોય એ લીધો છે ચાયણાની મદદથી આપણે આને ચાળી લઈશું આ રીતે ચાળી આપણે ચૂરમું તૈયાર કરીશું પહેલાંના સમયમાં જ્યારે મિક્સર ગ્રાઇન્ડર નહોતા ત્યારે એક મોટા કપડામાં મુઠિયાને મૂકી અને ધોકાની મદદથી તેનો ભૂકો કરવામાં આવતો હતો જે ચારણ વધ્યું છે તેને બીજા મુઠિયાના કટકાની સાથે મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી લઈશું જો આપણું એકદમ પરફેક્ટ ચૂરમું તૈયાર છે તેને એક મોટા વાસણમાં કાઢી લઈએ બધું જ ચૂરમું આપણે એડ કરી સરસ રીતે ચાળી લઈશું જો તમને મારી રેસિપીઝ અને મારી કુકિંગ સ્ટાઇલ પસંદ હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેવું જેથી નોટિફિકેશન મળતા રહે આ જે ચાળણ વધ્યું છે તેને મિક્સર જારમાં ફરી એડ કરીશું તેની સાથે આપણે કાજુ બદામ જે આખા રાખેલા હતા તેને પણ એડ કરીશું અને ગ્રાઇન્ડ કરી લેશું તેને હવે ચાળવાની જરૂર નથી એમ જ આપણે આમાં એડ કરી દઈએ ચૂરમામાં હવે તેમાં દળેલી ખાંડ એડ કરીશું અહીંયા મેં દોઢ કપ દળેલી ખાંડ લીધી છે થોડી થોડી એડ કરવાની છે ટેસ્ટ કરી લેવાનું વચ્ચે જો તમને ઓછું ગળ્યું જોઈતું હોય તો ઓછી ખાંડ એડ કરવાની આટલી ખાંડથી મીડિયમ ગળ્યા એવા લાડવા તૈયાર થશે ખાંડ મિક્સ કર્યા પછી હવે આપણે જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટની વાત કરી હતી તેને પ્રોસેસ કરવાનો ટાઈમ આવી ગયો છે અડધો કપ ઘી લીધેલું છે તેને મીડિયમ ગરમ કરીશું તેમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે જી હા આમાં ચણાનો લોટ એક ચમચી એડ કરવાથી લાડવાનો કલર અને ટેસ્ટ એકદમ સરસ જે રસોયા બનાવે છે તે જ રીતના આવી જશે તેને ધીમા ગેસ પર આપણે શેકી લઈશું હવે બદામની કતરણ કાજુની કતરણ અને કિશમિશને એડ કરી દઈશું ધીમા તાપે સાતળીશું તમે અહીંયા તમારી પસંદ પ્રમાણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો લીલવા દ્રાક્ષ જ્યાં સુધી ફૂલી ન જાય ત્યાં સુધી તેને ધીમા તાપે સાતળીશું આ રીતે તળીને ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવશે પણ ગેસની ફ્લેમ ધીમી રાખવાની નહીતર બળી જશે આ ગરમ હોય ત્યારે જ તેને આપણે ચૂરમાની ઉપર એડ કરી દઈશું દ્રાક્ષ સરસ ફૂલી ગઈ છે તમે જોઈ શકો છો બધું સારી રીતે હલાવી લઈએ બીજી બાજુ આપણે એક કપ જેટલું ઘી ગરમ કરીશું ગરમ ગરમ ઘીને આપણે ચૂરમાની ઉપર એડ કરીશું અને તેને ઢાંકી પાંચથી દસ મિનિટ જેટલું રહેવા દઈએ આમ કરવાથી ખાંડ સરસ રીતે કાચી નહીં રહે હવે તેને આપણે બધું મિક્સ કરી આ રીતે લાડવો વાળીશું અને ચેક કરીશું કે આપણો લાડવો પરફેક્ટ છે કે નહીં જુઓ આપણો લાડવો ભાંગી જાય છે એટલે કે આપણો લાડવો પરફેક્ટ નથી તેમાં વધારે અડધો કપ ઘી ગરમ કરીને આમાં એડ કરીશું સારી રીતે મિક્સ કરી ચેક કરી લઈએ લાડવો બરાબર થયો છે કે નહીં જુઓ આપણો લાડવો સરસ થઈ ગયો છે એકદમ પરફેક્ટ લાડવો બન્યો છે એલચીનો ભૂકો એડ કરી સારી રીતે બધું મિક્સ કરી લઈએ અને લાડવા બનાવી લઈએ લાડવામાં કેટલું ઘી જોઈશે તે તમારા વાતાવરણ પર ડિપેન્ડ રહે છે જો તમારું ઠંડીનું વાતાવરણ હોય તો ઘી વધારે જોઈશે અને ગરમી હોય તો ઓછું ઘી જોઈશે એકદમ સરસ પરફેક્ટ લાડવું બની ગયા છે બધા જ લાડવા બનાવી દઈએ તેના પર ખસખસ લગાડી લાડુને સર્વ કરીએ તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેશો જો વિડીયો ગયો હોય તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેવું જેથી કરીને નોટિફિકેશન મળતા રહે